नमस्कार, स्पार्क टुडे न्यूजमां आपનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે માનસી રોહિત. મિત્રો, આજના કળિયુગમાં જ્યારે વાંઢાનો દર વધતો રહ્યો છે, ત્યારે ન જાણી હોય ન સાંભળી હોય એવી જ એક ઘટના ગુજરાતી મૂવીના પડદે આજે બનવા જઈ રહી છે. જી હા, બિલકુલ. એક યુવાન છે કે જેને લગ્ન કરવા માટે અનેક ફરિયાદો ઉઠી છે, તો તેને છેવટે એક પૂર્ણિમા નામક વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. પરંતુ આ વ્યક્તિની ખાસિયત એવી છે કે ન તેને દેખી શકાય છે કે ન તેને સાંભળી શકાય છે, અને એ જીવંત પણ નથી. જી હા, તેને એક આત્મા સાથે લગ્ન કર્યા છે, અને એવું જ મૂવી લઈને આવી રહ્યા છે. વેલકમ પૂર્ણિમા. વેલકમ પૂર્ણિમાની સ્ટારકાસ્ટ અત્યારે આપની વચ્ચે ઉપસ્થિત છે. સૌ પ્રથમ તો આપ તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. સૌ પ્રથમ તો ગુજરાતી મૂવી માટે સૌના જાણીતા હિતેન કુમાર, જેમને સૌ કોઈ જાણે જ છે, આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર હૃદયથી હું અને મારી ટીમ વેલકમ પૂર્ણિમા. અમને બહુ આનંદ થઈ રહ્યો છે સ્પાર્કની સાથે રહીને. જી, સાથે જ આપની વચ્ચે ઉપસ્થિત છે માનસી રાજ, તેઓ પણ ખૂબ જ જાણીતા છે અને આ મૂવીમાં તેઓ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. હું આવી છું આખી ટીમ સાથે, હિતેન સર સાથે. આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ. એટલે પછી એમ પણ સાંભળી લેજો કે મેં પણ આવી છું. એમ મેં પણ આવી છું અહીંયા, તો બહુ એક્સાઇટેડ છીએ અમે. સાથે જ આપની સાથે ઉપસ્થિત છે ઋષિ જોશી સર, તેઓ ફિલ્મના ડાયરેક્ટર છે. સૌ પ્રથમ આપનું પણ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ માનસી. સાથે જ આપની વચ્ચે અત્યારે ઉપસ્થિત છે હેમ સેવક અને સાથે જ જાનવી ગુરનાની. આપ બંનેનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ માનસી. જુવાનીઓ જે છે એ જુવાનીઓ અમારી ફિલ્મનો હીરો છે, એક અદ્ભુત કલાકાર છે, અને મારી દીકરીનો જે રોલ કરે છે જાનવી છે. જાનવીનું ગુજરાતી કેવું છે આપણે જોઈ લઈએ. હે, હા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ માનસી. તરિયા તો હારું બોલે છે ગુજરાતી. ગુજરાતી નથી આવડતી. તું આના કરતા તો સારી ગુજરાતી બોલે છે. ગઈકાલે બહુ મજા પડી. આપણે જેવી રીતે અહીંયા આપણું સેવ ઉસળ હોય ને, એવી રીતે સુરતમાં લોચો હોય, અને પેલું આપણું શું, પેલો કોકો. અમે લોકો સાંજ સુધી એને ગોખાવીને થાકી ગયા. એ ચોલ્ડ ચોકો જ બોલતી હતી. કોલ્ડ કોકો. સાંભળીને તમને આશ્ચર્ય થઈ જશે. અને જે વાનગીઓ છે એ તો અહીંની અજાયબી કહેવાય છે. મતલબ વડોદરાનું જેવું સેવસળ છે ને, એ તો તમને વડોદરાની બહાર ક્યાંય એવું મળે જ નહીં. અમારે મહાકાલી જવું પડે ને. મહાકાલી જ જવું પડે. ઓકે, મહાકાલી જ જવું પડે. સાથે જ આજે વેલકમ પૂર્ણિમા મૂવી તેઓ લઈને આવી રહ્યા છે. સૌ પ્રથમ તો આ મૂવી વિશે જણાવશો કે મૂવીમાં શું ખાસિયત છે? મૂવીની વાર્તા તો અમે ઓપન નહીં કરી, પણ એટલું તમને કહું કે આજના જમાની ફિલ્મ મારી વર્ષ તમે લોકોએ જોઈ છે, તમને લોકોને ખૂબ ગમી છે, યંગ જનરેશનની સાથે પણ કનેક્ટ કરી શકો છો, અને હવે જે વાર્તા લઈને આવી રહ્યો છે એનાથી પણ બે દોરા ઊંચે ચડે એવી વાર્તા છે, કે જેમાં હું વર્ષમાં મેં તમને લોકોને ડરાવ્યા, અહીંયા હું તમને હસાવીશ, તમને મલકાવીશ. આની અંદર એક બહુ અદ્ભુત કેરેક્ટર છે મારું, હિંમતલાલ અંધારિયાનું, જેનો આખો અભિમાન છે કે મારું એક મેરેજ બ્યુરો છે, આખા નગરમાં સૌથી વધારે સફળ મેરેજ બ્યુરો છે. આ મેરેજ બ્યુરોમાં મેં 999 જોડકાઓને લાકડે માકડા વળગાડી દીધા છે, પણ 1000નો આંકડો નથી થતો, કારણ કે એનો દીકરો પરણવ જ નથી માંગતો. એ હવે આજના જમાના જેવો ક્રિએટિવ વર્લ્ડનો છે, નોવેલિસ્ટ છે, એને નોવેલ લખવાની પાછળ રસ છે, એને પરણવામાં રસ નથી. અને બાપા બહુ ફોર્સ કરે છે, બહુ જબરજસ્તી કરે. તો એક દિવસ આવીને એ સમાચાર આપે છે કે પપ્પા મમ્મી મેં લગ્ન કરી લીધા છે. અને અમે લોકો, કોની છોકરી છે, ક્યાં છે? તો કે એના મમ્મી પપ્પા નથી. અરે દેખાડ તો ખરી, ક્યાં છે? તો કે દેખાતી નથી. તો વાત તો કરાવ, તો કે એની સાથે વાત ના થઈ શકે. અને પછી ખબર પડે છે કે મારો દીકરો એક આત્માના પ્રેમમાં પડીને એને પરણીને ઘરમાં લાવ્યો છે, અને ત્યાર પછી જે થાય એ આ ફિલ્મની કથા છે, એ ફિલ્મની મજા છે. એક આત્મા સાથે લગ્ન કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું બહુ અઘરું છે, અને આ મૂવીમાં તમામ જે વસ્તુ છે તે જ દર્શાવવામાં આવી છે કે આત્મા સાથે લગ્ન કર્યા પછીની પરિસ્થિતિ શું હોય છે. એક સેકન્ડ. પૂર્ણિમા છે, આપણે એના વિશે વાત કરીને ઇન્ટરવ્યુમાં એને નથી બોલાવી, એટલે બહુ ગુસ્સે થઈ જશે, એટલે તારે એને પણ જરા વચ્ચે વચ્ચે ઇન્વોલ્વ કરવી પડશે. ભાઈ તું મારી પૂર્ણિમાની ઇન્ટ્રોડક્શન કરાવ ને. વાંધો નહીં. ઓકે
મિત્રો માફ કરજો આપની સમક્ષ અત્યારે પૂર્ણિમા ઉપસ્થિત છે પરંતુ એ મને દેખાતી કેમ નથી એ ખાલી મને દેખાય છે ને મને જ સંભળાય છે તો શું એ મારાથી ગુસ્સે છે હું પૂછી જો જી પ્લીઝ એ માત્ર આના બાપાથી જ ગુસ્સે છે શું થયું હા ઓકે 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 માકાલીનો હા એ ખાશે સેવ સર ઓકે હા સેવ સર હા અને શું પપ્પા ઓકે હા શું કે પપ્પા સારા લાગે છે આજે એમ કે છે હોકી લઈને આવે છે આમનો એક ઇન્ટ્રોડક્શન આપી દઉં જી હવે આ અમારી પૂર્ણિમાના પ્રેમમાં છે આ મારા જ ફળિયામાં નાનપણથી ઉછળતો છે તો મારા દીકરાને પ્રેમ કરતી થઈ ગઈ આનું નામ કથા છે મારી પડોસ મારે હવે આ એની સામે જુએ નહીં આ પાછો આના પ્રેમમાં પડ્યો અને આ મારા ઘરમાં એ કારણસર હોકી સ્ટિક લઈને આવતી થઈ અમને ધમકાવવા માટે આવી કોઈ છોકરી જોઈ છે આપણે થનારા સાસુ વસર સસરા કે જેને સાસુ સસરા બનાવવાના છે એ લોકોની સામે હોકી સ્ટિક લઈને આવે ને ધમકીઓ આપે તારા કારણે મારું સહન કરવું પડે છે આ બધું નહીં તા તારા કારણે નહીં એ છે જેવી છે જેવી આ તારે ઇન્ટ્રોડક્શન કરાવું આ કથા છે લે તારે જે વાત કરવી હોય કરી લે હાય પૂર્ણિમા કેમ છે હા એને બે મિનિટ બહાર લઈ જાઉં ને તો એટલીસ્ટ મને યુગ સાથે થોડો પ્રાઇવેટ ટાઈમ મળી જાય હા અહીંયા જ બેસે હાય જો યાર મારી સાથે યાર બહુ નાઇન્સાફી થઈ છે હા માનસી જો તારું નામ માનસી મારું નામ માનસી તો તું મારી વાત એકદમ બરાબરથી સમજી શકીશ બહુ નાઇન્સાફી થઈ છે ઓકે યાર મને આજે છે અંધારિયા હિંમતલાલ અંધારિયા એમને મને પ્રોમિસ આપ્યો હતો કે મારા લગ્ન યુગ સાથે કરાવશે કરેક્ટ હમણાં તારી સામે કીધું ને કે મને તું વહુની જેમ ચાલશે ખોટું કહેવાય તો મને પ્રોમિસ કરીને બીજે કોઈના યુગને પરણાવી નાખે એમ ચાલે કરે અને પાછું સપોર્ટ કરે છે તું બોલ યાર માનસી હું શું કરું ના ના એ તો સર આમ ખોટું છે તમે એમને એક્સપેક્ટેશન અપાવી તો પછી હોકી લઈને હું જઈ શકું કે નહીં એક રીતે હા હોકીની સાથે નાનકડું કરશે પેલી મારી સાથે જે કરશે એટલે તમારી ચોઇસ છે હોકી કે પછી પૂર્ણિમાનું હવે પણ આ રિસ્ક જેવું નથી લાગતું તમને આત્મા સાથે રહેવું મને તો બહુ ગમે છે આત્મા આમે તો થઈ જશે યાર મને યુગ મળશે તો બધું ઠીક પણ આત્મા એટલે આપના મગજમાં એવું આવતું હોય છે કે ક્યારેક ઉચકીને ફેંકી દેશે કંઈક આપના સાથે હાનિ કરશે તો તમને એવો ડર નથી બિલકુલ હા પણ મારું કેરેક્ટરનું નામ છે કથા અને એકચ્યુઅલી એને છે ને આત્માઓ બહુ જ ગમે છે તો મારી માટે તો વિન વિન સિચ્યુએશન છે કે આ મળી ગયો ઓલી મળી ગઈ હવે શું જોઈએ યાર મારી તો લાઈફ સેટ યાર તો પણ તો પણ તમને આત્મા સાથે પ્રેમ થઈ ગયો કેવી રીતે પ્રેમ થોડો વિચારી ના થાય થઈ જ જાય ઓહો મારો દીકરો બોલ ઓફકોર્સ ઓફકોર્સ સચ્ચું બોલે છે બહુ જ બ્યુટીફુલ છે પરરેવા સોરી તમને કોઈને દેખાતી નથી દેખાય છે વેરી બ્યુટીફુલ વેરી તો હું એમનું સ્વાગત કરવાનું ભૂલી ગઈ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને માફ કરજો કે હું તમને પહેલા બોલાવીને હવે તો એ માની જશે ને હા હા ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે 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 તો તમને એમના સાથે મેરેજ કર્યા પછી રહેવાનું મતલબ તમ વિચાર ના આવે કે હું કેવી રીતે રહીશ આત્મા સાથે પણ એ જ તો બ્યુટી છે ને વિચારવું જ ન પડે એના સાથે રહેવા માટે ક્યાં છે ક્યાં છે મને ખબર છે મારી આજુબાજુ જ છે તો પણ બહુ કમ્ફર્ટ છે મને ના મને સુવામાં ડિસ્ટર્બ કરે જી પરંતુ ના મને કે આ આમ કરો આમ કરો આમ કરો આમ ના ફિલ્મ જોવા જવું હોય ને ના શોપિંગ કરવું હોય ને નથિંગ સહેલું છે બધા પરંતુ અત્યારે જ પૂર્ણિમા સાથે ને તમારી સાથે મળીને આટલું બધું પરિસ્થિતિ ને આટલું બધું કોમેડી સાથે અહીંયા થઈ ગઈ તો મૂવીમાં કેવું હશે
અરે મૂવી રંપસ છે, મચ્છા કરાવી દેવી મૂવી છે. અને ખરેખર કહું છું કે આ 2023ની સરપ્રાઇઝ ફિલ્મ હશે યુથ માટે પણ, આ શહેરના યંગસ્ટર્સ માટે પણ, સમગ્ર ગુજરાતભરના યંગસ્ટર્સ માટે પણ, અને સાથે સાથે મારી ઉંમરના ડોહા ડગરા માટે પણ. એટલે હું મારી જાતને ડોહા ડગરો કહી દઉં છું કારણ કે આના બાપાનો રોલ કરું છું. પણ દરેક ઉંમરના પ્રેક્ષકોને હોલસમ મનોરંજન આપી શકે તેવી ફિલ્મ છે વેલકમ પૂર્ણિમા. અને 25મી મેના રોજ આવી રહી છે સમગ્ર ગુજરાતમાં, પેન ઇન્ડિયા અને મુંબઈમાં પણ એ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તમે લોકો ચોક્કસ જોવા જજો. એ જ જાણ આપ સુધી પહોંચાડવા માટે હું અને મારી ટીમ અહીંયા આવ્યા છે. ઓવર ટુ મારા ડિરેક્ટર શ્રી રિશિલભાઈને. હવે તમારે જે સવાલો પૂછવા હોય પૂછી લો. જી સર, આપ જણાવશો કે આ મૂવી, આપણે નોર્મલ હોરર મૂવી જોયા છે, નોર્મલ હોરર મૂવી, પરંતુ આત્મા સાથે લગ્ન, આત્મા સાથે જીવનશૈલી, એ કેટલું અઘરું છે? અને તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે આવું મૂવી હું બનાવું? હા, એટલે એકચ્યુઅલી એક યુનિક થોટ આવ્યો હતો સૌથી પહેલાં કે કંઈક કરીએ અને નવું અને જે એન્ટરટેનિંગ હોય અને ફની હોય. સો એ દરમિયાન જ આવે એક વિચાર આવ્યો કે એક એવી એક સ્ટોરી છે જે વર્કઆઉટ કરીએ કે જેમાં એક છોકરો જે પ્રેમમાં પડે છે, પણ પ્રેમ અત્યાર સુધી છે ઘણો બધો એક્સપ્લોર થઈ ચૂક્યો છે ગુજરાતી સિનેમાના પડદે ને બધી જગ્યાએ. સો એક એવા પ્રેમની વાત કરીએ જ્યાં આત્મા જોડે પ્રેમ થાય અને એના થ્રુ થતી સિચ્યુએશન્સ છે, એ આ ફિલ્મ છે. જી, સાથે જ આપનું તો આ ફર્સ્ટ મૂવી છે, આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? બહુ સરસ. હું બહુ મારી જાતને નસીબદાર માનું છું કે આપણા જે ફિલ્મના પ્રોડ્યુસર છે ભરત સેવક સર, એમણે વિશ્વાસ મૂક્યો મારા પર. અને ફિલ્મમાં ઘણી બધી એવી પરિસ્થિતિ હતી જે બહુ ચેલેન્જિંગ હતી, પણ એઝ અ નિર્માતાની દૃષ્ટિએ પણ એમણે પૈસાની દૃષ્ટિએ અને કોઈ પણ રીતે કચાશ નથી રાખી. પેરેલલી હિતેન સરને, જે મેં ફર્સ્ટ ટાઈમ સ્ક્રિપ્ટ સંભળાઈ અને એમણે ફર્સ્ટ ટાઈમમાં હા પાડી દીધી, એટલે ત્યારથી મને એવું ખબર પડી ગઈ કે આ ફિલ્મમાં કંઈક સારું તો છે. તો શું આત્મા કોઈ વખત ડરાવે છે? અમને તો ડરાવે છે, મને અને મારી પત્નીને ડરાવે છે ભયંકર, અમારી આ દીકરીને ડરાવે છે. આ લોકોની દુનિયા એ લોકો જાણે બાપા. અને સાથે જ આ મૂવી, મતલબ હોરર મૂવી છે, એક આત્મા છે, તો એનું શૂટિંગ નોર્મલી હોરર જગ્યાએ થતું હોય છે, આ મૂવીનું શૂટિંગ ક્યાં થયું છે? હું તમને કહું, એક વસ્સુ નામના નડિયાદની પાસે, વસ્સુ નામનું એક સ્મોલ ટાઉન છે, એની હવેલી છે જે 200-300 વર્ષ જૂની હવેલી છે, એની અંદર અમે શૂટ કર્યું છે. તો અમે ઇનિશિયલી જ્યારે પહેલાં ગયા ત્યાં રેકી માટે, તો ત્યાં કમસે કમ હવેલીની અંદર એટલા ટાઈમથી લોક હતી કે જ્યારે હું પહેલી વાર ગયો તો કમસે કમ 50-100 ચામાચીડિયા હતા અંદર. હા, ફિલ્મમાં પણ તમને જે ચામાચીડિયા જોવા મળશે બધા રિયલ છે. કરેક્ટ. ને મારો જે રૂમ છે, રૂમ મૂવીમાં મારા કેરેક્ટરનો, એ જ એમનો મેઇન સ્પોટ હતો, ઘર હતું એમનું. હા, તો તમને દાદા મજાની એ વાત છે કે હવેલીની અંદર કોઈ પણ વસ્તુ કદરૂપી નથી. આ ચામાચાડિયા પણ તમને બહુ સુંદર દેખાશે. અને અમારી આત્મા જે છે પૂર્ણિમા, એ તો વન ઓફ ધ ફાઇનેસ્ટ બ્યુટી છે. એટલે કશું ડરામણું નથી આ ફિલ્મની અંદર. આત્માની વાત છે, આત્માના પ્રેમ સાથેની વાત છે, એક અદ્ભુત ટ્રાયંગલ છે, પણ બધું જ સુંદર સુંદર છે, ડરામણું બિહામણું કંઈ નથી. આ હોરકોમ કહી શકાય તે પ્રકારની, જેવી રીતે રોમકોમ છે, રોમેન્ટિક કોમેડી હોય, એવી રીતે આ નાનકડા હોરરના વઘારની સાથે બનેલી કોમેડી ફિલ્મ છે. ઇટ્સ નોટ અ ટિપિકલ હોરર ફિલ્મ, આ કોમેડી ફિલ્મ છે જેની અંદર નાનકડી આપણા મીઠાની જેમ નમક છાટ્યું છે હોરરનું. બાકી આ આત્માના તમે લોકો પણ પ્રેમમાં પડી જશો 100%. એટલી પ્યારી હશે, પ્યારી વાલકુડી, છતાં પણ જરા ઘણા બધા કોમ્પ્લિકેશન કરાવે એવી આત્મા છે. જી, એક પ્રેમ કહાની છે આત્મા સાથેની, કે જેને પરિવારજનો કેવી રીતે એક્સેપ્ટ કરે છે. સાથે જ તેમના બાળપણથી પ્રેમમાં પડેલી એક યુવતી છે, એક છોકરી છે, તે પણ તેને સામે કેવી રીતે લડી રહી છે, શું કહેવા માગશો? એ જ કહેવા માગીશ કે ફિલ્મ આવી રહી છે 25મી મેના, અને હું તો બહુ જ જ્યાં સુધી ટ્રાય કરવાનું થઈ શકશે ત્યાં સુધી ટ્રાય કરતી જ રહીશ કે મને યુગ અંધારિયા કોઈ પણ રીતે મળી જ જાય. હવે મારી જે ટ્રાય છે એ સક્સેસફુલ થશે કે નહીં થશે, એની માટે તમારે 25મી મે થિયેટરમાં જઈને વેલકમ પૂર્ણિમા જોવી પડશે, અને ત્યારે જ ખબર પડશે કે હું સક્સેસફુલ રહી કે નહીં. જી મેમ, આપ જણાવશો કે આપ એમના બેન છો, બેન બન્યા છો, તો કેવી રીતે આપ આ ફેસ કરો છો આ સિચ્યુએશન? હવે સિચ્યુએશનમાં તો બહુ જ ડરેલા છીએ બધા. હા, મારે બી પરણવું છે, પણ હવે ભાઈ પૈણીને આવ્યો છે આત્માને, હવે આ વાર્તા એ છે આ એક્સેપ્ટ કરે ઘરે
પછી મારા લગ્ન થશે ને, તો હું રાહ જોઈ રહી છું કે મારા લગ્ન થાય. શક્યતા એવી છે કે પ્રથમ ભાગની અંદર દીકરાએ આત્મા સાથે પ્રેમ કર્યો છે, કદાચ બીજો ભાગ બને તો દીકરી મારી આત્માના પ્રેમમાં પડે. બની શકે એ પણ, પણ એને પરણવા ઉપડ્યો છે. મારા દીકરાને પરણ નથી, એને પરણ 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 કરવું છે. બહુ કમાલનો રોલ કર્યો છે જાનવીએ, પણ એની પ્રથમ ફિલ્મ છે. પણ જે રીતે એણે અભિનય કર્યો છે, કે જે રીતે માનસીને તો તમે જોયું હશે આગળની ફિલ્મમાં વિકીડાના વરઘોડામાં, એ માનસી આ ફિલ્મની અંદર એટલો અદ્ભુત રીતે રોલ કર્યો છે ને, કે ડેફિનેટલી તમને એમ જ લાગે તમારા ઘરની આજુબાજુની ચુલબુલી એક નટખટ તોફાની છોકરી તમારા ઘરમાં આવી ગઈ છે. મારો નવો હીરો એટલો બધો સરસ રીતે મેચ્યોર્ડ રીતે, નોર્મલી ગુજરાતી સિનેમાની અંદરના જે હીરોની વ્યાખ્યા છે એના કરતાં આ વ્યાખ્યા આખો જુદો હીરો છે, જે તમને ખૂબ વાલકુડો લાગશે એટલો રૂપાળો છે ને, એટલો જ એની આજુબાજુના કલ્ચરની સાથેનો એક હીરો આપણી આપણી ઇન્ડસ્ટ્રીને મારો ડિરેક્ટર અને મારા પ્રોડ્યુસર આપી રહ્યા છે. જી, સાથે જ આપ જણાવશો કે આપનું જે આ આત્મા સાથે લગ્ન છે, તમે કર્યા બાદ ફેમિલીમાં આયા, ફેમિલી એક્સેપ્ટ કર્યું, આટલી બધી સિચ્યુએશન થઈ, અંતે મિત્રો જે આ કોમેડી સીન્સ, જેટલા બધા કોમેડી સીન્સ આમાં ઉદ્ભવ થાય છે એવું કહી શકાય છે, શું કહેવા માગશો? તો મેરેજ જ્યારે હું કરીને આવું છું મારી ડાર્લિંગ પૂર્ણિમા સાથે, ત્યારે એના પછી થોડુંક એને એવું થાય છે કે મને લોકો એક્સેપ્ટ નથી કરતા, તો અમે એક ભૂતોનો જમણવાર રાખેલો છે. ભૂતોનો જમણવાર, કરેક્ટ. એટલે આમાં કેવું હોય કે ભૂતોના સંબંધને ખોટું ના લાગે, એમને એવું ના લાગે કે અમારી જોડે પાર્શિયાલિટી થઈ જાય, એના માટે ભૂતોનો એક વેડિંગ રિસેપ્શન છે. એટલે તમે માનો છો કે એમનો પણ સમાજ હોય? હા, એમનો સમાજ છે. છો એટલે શું? વાહ, મજા દે છે. એના પપ્પા ભૂતલોકના પ્રેસિડેન્ટ. તમે એમ કરશો તો, અને મારે તે આપણે નોર્મલ માણસોની સાથે આપણા દીકરા કે દીકરીને લગ્ન કર્યો તો આપણે કેવો જમણવાર રાખવો પડે, એવી રીતે ભૂતો માટેનો જમણવાર પણ આમાં રાખ્યો છે. પૂર્ણિમા ના પપ્પા ભૂતલોક ના પ્રેસિડેન્ટ છે, એવી તેવી ના સમજો તમે એને. પણ જોવું છે, કારણ કે આ વિચાર જ એવો થાય છે કે કેવું હશે આ મૂવી, આત્મા સાથે લગ્ન, એના પછીની સ્થિતિ. અત્યારે જ અહીં મને એવું થાય છે કે જલ્દી જલ્દી રિલીઝ થાય તો હું જોવા જઉં. શું મેસેજ આપવા માંગશો દર્શક મિત્રોને? મેસેજ એ જ આપવા માંગુ છું કે અદ્ભુત સુંદર મજાના વિષયોની સાથે આપણે એક પછી એક સિનેમા લઈને આવી રહ્યા છે. જે રીતે મારી પાછલી ફિલ્મોને તમે આટલો સુંદર આવકાર આપ્યો છે, મારી આ વેલકમ પૂર્ણિમાને પણ તમે એ જ રીતે સ્વીકારશો. 25મી મે સમગ્ર ગુજરાતભરમાં, મુંબઈભરમાં, પેન ઇન્ડિયા કહી શકાય કે આપણે આને બહુ અદ્ભુત રીતે રજૂ કરી રહ્યા છે, તમારી આજુબાજુના સિનેમાગૃહમાં લાવી રહ્યા છે. મહેરબાની કરીને તમે આ ફિલ્મ જોજો અને તમારા પ્રતિસાદ અમને જણાવજો, તમારા રિએક્શન્સ અમને જણાવજો. અને બીજી એક વાત તમારા સુધી પહોંચાડવા માટે આવ્યા છે કે જો તમારે અમારી સાથે પ્રીમિયર શો જોવો હોય અથવા તો તમારી આજુબાજુના થિયેટર્સની અંદર ફ્રી ટિકિટ્સ જીતવી હોય તો 23મી મે પહેલાં અમારી આ ફિલ્મના ટાઇટલ સોંગની ઉપર તમારું રીલ બનાવીને અમે જે સોશિયલ મીડિયા પર અમારો નંબર વોટ્સઅપનો ફ્લોટ કરી દીધો છે એની પર અમને મોકલો. જે શ્રેષ્ઠ 25 વિજેતા હશે એમને અમારા ડિરેક્ટર શ્રી, અમારા નિર્માતા શ્રી, એમની સામે એમને 1+1 બે ટિકિટ મોકલવામાં આવશે. અને જો અમદાવાદ કે મુંબઈ ખાતે હશે વિજેતા તો એમને અમારી સાથે પ્રીમિયર જોવાનો મોકો મળશે. ફટાફટ રીલ્સ બનાવો, નહીં તો આ પૂર્ણિમાને તમારા ઘરે મોકલી દઈશું અમે. ઝડપ કરો. જી મેમ, આપ શું કહેવા માંગશો? એ જ કહેવા માંગી રહી છું કે સમર વેકેશન્સ ચાલી રહ્યા છે અને અમે એકદમ મસ્ત કોમેડી ફન એડવેન્ચર વિથ અ લિટલ તડકા ઓફ હોરર એ ફિલ્મ લાવી રહ્યા છે 25મે ના, અને આઈ થિંક આખું ફેમિલી જોઈ શકશે. અને બીજી વાત, આપણી માનસી, આપણા છે ને ગુજરાતી સિનેમામાં હોરર કોમેડી બહુ ઓછી બની છે, એટલે આપણે નોર્મલી બધી જે સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ્સ બની રહી છે તો હોરર કોમેડી છે બની જ નથી, આ પહેલી બની નથી, કરેક્ટ. તો આ પહેલી હોરર કોમ છે, તો આની મજા ઈ જ છે. ઇટ્સ એન એક્સપિરિયન્સ, આની મજા ઈ જ છે. અગર તમે થિયેટરમાં જઈને જોશો ને તો જે સાઉન્ડ ડિઝાઇન છે, જે લાઇટ છે, જે ઇફેક્ટ્સ છે, એની જે મજા આવશે ને એ ઘર પર તમે અગર ઓટીટી પર આવી, કે તમે પાયરેસી તો કરતા જ નહીં પ્લીઝ, એના ઉપર કરશો તો બિલકુલ જ મજા મરી જશે. તો આખું ફેમિલીને લઈને 25મે ના થિયેટરમાં જઈને આ ફિલ્મ જોવાની છે. અને ઇફ યુ લવ ઇટ ઓર ઇફ યુ લાઈક ઇટ, પ્લીઝ ટેલ યોર ફ્રેન્ડ્સ એઝ વેલ.
અને ઓફકોર્સ રીલ્સ માટે અમે વેઇટ કરી રહ્યા છીએ સો દેટ વી કેન ઓલ્સો સી તમારું બરોડાનું ટેલેન્ટ શું છે, અમને જોવું છે. સો પ્લીઝ મેક રીલ્સ એન્ડ ટેગ અસ એન્ડ શેર વિથ અસ. બરોડામાં શું સૌથી ફેમસ? સેવો સર. ક્યાંનું? મહાકાલી. ગુજરાતનું થઈ રહી છે. યસ. ધીરે ધીરે બધું શીખી જશે. સુરતનું બોલ ને, પેલું શું હતું? લોચો. લોચો તો બરાબર છે, બીજું શું હતું? કોલ્ડ કોકો. બોલાયું બોલાયું. હવે તો મારા ઘરે આવીશ તો ચાલશે બહુ તરીકે. ઓ યે, કહી દીધું કહી દીધું કહી દીધું, રેકોર્ડ થયું ને? હા, ઓકે. ઓ સોરી સોરી, આપણે આપણે પછી સેટલમેન્ટ કરશું. ઓકે, હવે 25 તારીખે મજા કરજો બાપા. બચાવી લેને, દેખને નહીં બચાવી શકું. આપ સૌ વિનંતી, 25મી મે યાદ રાખજો. 25મી મે તમારી આજુબાજુ તમને મજો કરવા માટે ફિલ્મ આવી રહી છે વેલકમ પૂર્ણિમા, ડોન્ટ મિસ ઇટ. જી સર, આપ શું મેસેજ આપવા માંગશો દર્શક મિત્રોને? એક સિમ્બો સિમ્પલ ને શોર્ટ મેસેજ રાખીશ કે આ એક ફિલ્મ નથી, આ એક એક્સપિરિયન્સ છે. તેના માટે પ્લીઝ થિયેટરમાં જજો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, એન્ડ તમને 100% હું ગેરંટી આપું છું અને પ્રોમિસ કરું છું કે તમને બહુ જ મજા આવશે. જી સર, આપ કઈ મેસેજ આપવા માંગશો? હા, 25મી મે તમારા નજીકના દૂરના આજુબાજુના દરેક સિનેમાઘરોમાં વેલકમ પૂર્ણિમા આવી રહી છે, તો પ્લીઝ ગો એન્ડ વોચ. જી, 25મી મે વેલકમ પૂર્ણિમા રિલીઝ થઈ રહ્યું છે અને સાથે જ તેમના દ્વારા જે બરોડાવાસીઓને કહેવામાં આવ્યું છે કે રીલ બનાવો, સાથે જ તેઓ પોતાના પેજને ટેગ કરીને મૂકો, તેઓ દેખશે. અને જે 25 છે તેમને તેમની સાથે પ્રીમિયર અને ફ્રી ટિકિટ્સની પણ ખૂબ જ સરસ તેમના દ્વારા વાત કરવામાં આવી, તે પણ ધ્યાને રાખજો. અને સાથે જ આ હોરકોમ મૂવી છે, હોરર ઓછું પણ કોમેડી વધારે, કારણ કે એક આત્મા સાથે લગ્ન અને તેના પછીની સ્થિતિ જરૂરથી જોવી જોઈએ. ખૂબ ખૂબ આભાર આપ તમામ દર્શક મિત્રોનો અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન ગૌતમ સોનુ સાથે માનસી રોહિત, ફાક્ટુડે ન્યૂઝ.